કાકા હા ભાઈ ઓસ્ટ્રેલિયાથી તમારી ભત્રીજી આવે છે. તને કોણે કીધું? કાકીએ કીધું મને. હા આવે છે. આવું યાર મલાવાન નહીં. તને હું છે લા? એટલે આ તો ખાલી વાત છે. એટલે તઈ ફેલ થઈ છોકરી એટલે હવે આને થોડોક વખત અહીંયા ઇન્ડિયા લાવે છે એમ. ફેલ થઈ ગઈ યાર? તૈયારી કરજે એમ. બરાબર. આજ વસ્તુ થયા પછી તારી કાકી શું બોલી ખબર છે? શું? હવે આના કે લગ્ન કરાવી દો કે ખબર નઈ. આપડા બે કલ્ચર માં બહુ ફરક છે. છોકરી ફેલ થાય તો કે લગ્ન કરાવી દો. તું તું જોજે ત્યાં ત્યાં કેવું આમ સીધે સીધું આઈ લવ યુ કહી દેલા. બરાબર. સીધી જ વાત એમ. આઈ લવ યુ સીધી વાત. બરાબર. આપણી ત્યાં છોકરા કેવી રીતે શરૂઆત કરે? ઓકે નાઇસ પીક ડિયર. તમે વોટ્સએપ વાપરો છો? અહીંથી શરૂઆત થાય. કરેક્ટ. પણ એકદમ કલ્ચરલ ડિફરન્સ પણ જો કાકા. કેવો ડિફરન્સ તમને કહું? હા. ત્યાં કેવું આમ ડાયરેક્ટલી એવું પૂછે ને કે લેટ્સ ગો ઓન અ ડેટ. હા ડેટ પર જઈએ એવું ડાયરેક્ટલી પૂછી લે. હા. અહીંયા પેલી શું કે ખબર છે? હું કે મમ્મી સાથે બજારમાં આવવાની જો ત્યારે તું મને જોઈ લેજે. આપણે શું કહીએ? તો હવે રાત્રે કવર કરી લેશે. આ પોઝિટિવિટી આપણી વાત તો સાચી. બીજું તું માર્ક કરજે. એ લોકો મેડિકલ સ્ટોરમાં જાય ને તો આમ દવા લેવા જાય તો એ લોકો કોઈ સવાલ જવાબ ના કરે, આમ એમને સીધી દવા આપી દે. બરાબર. આપણે જઈએ ને અહીંયા પેટની દવા લેવા તો પેલો પૂછે કે પેટ માટે જ જોઈએ છે કે ઇડલી કે ઢોકળા ફૂલાવાના છે? આપણું બધું બહુ અલગ છે. ઓહો. પણ આવે છે ટૂંકમાં ઓસ્ટ્રેલિયાથી એમ ને? હાલા હા ભાઈ. તને કેમ રસ પડ્યો છે? એટલે આ તો હું લગભગ ઓળખું જ છું ને. કરોડપતિ છે પેલી. તો એમાં શું છે યાર? આપણે મિડલ ક્લાસ ના સાદા માણસો કેવાય બકા. એમાં ના પડીશ તું. શી વોઝ બોર્ન વિથ ગોલ્ડન ઘોડિયું. ગોલ્ડન સ્પૂન આવે. ગોલ્ડન ઘોડિયા જેવો કોઈ શબ્દ જ નહીં. તને ખ્યાલ આવી ગયો ને? 2 મિનિટ્સ નૂડલ્સ માંડ માંડ બનાવે છે ખબર તને? એમ. એના બાયોડેટામાં હોબીમાં કુકિંગ લખ્યું છે અમે બધાએ. અચ્છા. હેપી રાંધણછટના મેસેજ કરે છે લોકોને. બોલ કોણ? મારી ભત્રીજી. હેપી રાંધણછટ? રાંધણછટમાં તો કશું બનાવવાનું જ ના હોય. એ જ સમજાવું છું તને. હેપી રાંધણછટના જે મેસેજ કરતું હોય તને ખ્યાલ આવે નહીં કે પછી એને કશું જ નહીં આવડતું હોય? એ વાત સાચી. નહીં. અંધાધૂન પૈસો છે એની પાસે. સખત અમીર છે. એવું છે? એના જીવનના 3 જ તબક્કા છે. કેટલા? 3. પહેલો જન્મ, બીજો આજે કયા કપડા પહેરું, અને ત્રીજો મૃત્યુ. કરોડપતિલા. હા સમજી ગયો ભાઈ. એટલે આમાં ના પડીશ. એટલે ટૂંકમાં સામે ચાલીને તો એનો હાથ એ મારા હાથમાં નહીં આપે એમ ને? એ શું, કોઈ પણ છોકરી સામે ચાલીને એનો હાથ તો તને ના જ આપે. કેમ એવું કહો છો? કોઈ ના આપેલા. સામે ચાલીને કોઈ છોકરી એનો હાથ તને આપે તો તારે બહુ બહુ તો એવું તારે જો ઈચ્છતો હોય તું તો તું મહેંદી લગાવવાનું કામ શીખી જા. હું મહેંદી લગાવું તો જ આમે ચાલીને કોઈ હાથ આપે તને? નહીં એવું બધું મારે કરવું. એટલે ટૂંકમાં મારી બાજુ ફેમિલી ના પડીશ તું એમ સમજાવું છું. હા ઓકે. જેનું કોઈ નથી હોતું એના એરેન્જ મેરેજ થાય છે. હા. અને જેનું કોઈ હોય છે એના પણ એરેન્જ મેરેજ જ થાય છે. એટલે ખ્યાલ આવ્યો તને? હા આવી ગયો. હવે ત્યાં ના મારીશ. નહીં મારું. એટલે તને ખબર પડી મહેશ ના ઘરમાં ચોર ઘૂસી ગયા? મહેશભાઈ ના ઘરમાં ચોર? બિચારા ચોર નું વિચાર કર. છેલ્લે કશું ના મળ્યું તો રસોડામાં 100 ની નોટ મૂકી ગયા. બોલ. હે? ચોર મૂકી ગયા પૈસા? ખરેખર ભાઈ આ માણસ એટલો બેરોજગાર છે. આના ઘરમાં હું મળેલા એટલો બધો બેરોજગાર છે ને કે આ કોઈ પણ ગલી માંથી આમ પસાર થાય ને તો કોક ઘર માંથી તો એવી બૂમ આવે જ કે હવે નવરો છે તો જાણે કે દુકાન માંથી સામાન લેતો હોય ને કે એમ. તે બિચારા આખો દિવસ આ જ કરે. હું કરેલા પણ બીજું. લોકો એના ઘરના નાના નાના છોકરાના ઘેર મૂકી જાય છે. મહેશના ઘરે? હમ. કે લે રમાડજે અને કે. શું વાત કરો. જો કે હવે તો એ પણ નથી મૂકી જતા. કેમ? આ બધા ઇંગ્લિશ મીડિયમના છોકરા ને યાર નાના નાના આપણે કેવું બધું ભણ્યા હોય કે મેરી હેડ અ લિટલ લેમ, પછી હમટી ડમટી ને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ને રેન રેન ગો અવે. ના મહેશ શું શીખવાડે? અદો ગદો ભીમનો ગદો એને એવું બધું કરાવે એના ગદા. એટલે આ છે બેરોજગારી છે અને બીજું તો પેલું છે જે છોકરી વાળું.
પ્રેમમાં પડી જાય છે ગમે ત્યારે. હા એ તો હવે વર્ષો જૂનું છે, પણ હવે પરણાઈ દો એમને. પણ એવું નહીં, ગમે ત્યારે પ્રેમમાં પડી જાય છે, તકલીફ ત્યાં છે. અને હમણાં વચ્ચે કોકને કહેતો, તુમારે લીએ મેં ઉપર જાકે ચાંદ તારે તોડ લાઉંગા. અચ્છા. એટલે મેં કહું અહીંયા ઢળ પર બસ ચડતી હોય ને ત્યારે તને 3 વાર ઉલટી થઈ જાય છે, હું ઉપર જાકે. હવે તમે છે ને મહેશભાઈ ને લાવો સ્ટુડિયોમાં. હા હું મેં નક્કી કર્યું છે આ વખતે લઈ આવીશ 100%. કવિતા બેન કોને કહેજે, લા નામ વાંચું છું. હા હું કહેજે. એમણે કમેન્ટ કરી છે, સવાલ નથી પૂછ્યો, કમેન્ટ કરી છે. એક ઓબ્ઝર્વેશન લખ્યું છે કે દારૂ પીધા પછી પુરુષ કામ વગરની વાતો કરશે, ઇમોશનલ થઈ જશે, ખરાબ ડ્રાઇવિંગ કરશે, કારણ વગર ઝઘડો કકરાટ કરશે. બરાબર છે, બરાબર છે ને. દારૂ પીધા પછી પુરુષ કામ વગરની વાતો કરશે, ઇમોશનલ થશે, ખરાબ ડ્રાઇવિંગ કરશે, કારણ વગર ઝઘડો કરશે. પણ કવિતા બેન, સ્ત્રી આ બધું દારૂ પીધા વગર કરી શકે. બહુ સાચી વાત કે નહીં? શોર્ટ. એટલે આમાં કઈ મેં વિરોધ નહીં કરતો, પણ ખરેખર અનુભવ છે. હું તો બહુ ગભરાઈ જાઉં છું અમુક વસ્તુ. આમાં તારી કાકીએ મને એક વસ્તુ શીખવાડી દીધી છે. શું? કાકીના ઘરવાળા એમના જમાનામાં એને એવું શીખવાડેલું કે ભાઈ પતિ દેવતા સમાન છે એમ. હા હા હા. પણ તમને લાગે છે કે આ જમાનામાં એવું કોઈ માનતું હોય? આ જમાનામાં પણ પતિ દેવતા સમાન તો છે જ. અચ્છા. પણ પત્ની એની આરતી કઈ રીતે ઉતારશે ને એ પતિના કરતૂતો પર ડિપેન્ડ કરે. બહુ ધીબેટી નાખે છે અમુક હસબન્ડને તો મેં જોયા છે. ટૂંકમાં એટલે બને એટલું કહો કે તો પછી મેરેજ પછી આમ સુખી કઈ રીતે રહેવાનું? તો પછી અંદરનો અવાજ સાંભળવાનો. અચ્છા. સુખી થવું હોય ને તો અંદરનો અવાજ સાંભળવાનો, ટેવ પાડ અંદરના અવાજની. અચ્છા. અંદર એટલે કયો? રસોડામાંથી આવતો અવાજ એમ. અચ્છા એ કહો છો? હા. તું આમ જો પેલું આમ અંદર આપણો પોતાનો કશું એવું બધું નહીં હોતું. એટલે ફિલોસોફીથી જીવન નહીં ચાલે. અંદર એટલે રસોડાનો અવાજ સાંભળવાનો. સમજી ગયો. શું કરવાનું? બરાબર. કઈ વાંધો નહીં. હે? કઈ વાંધો નહીં. આ કહેતા કહેતા જીવનમાં એટલા વાંધા આવી ગયા છે ને કાકા. એટલે તું બધી વાત છોડ, હું એમ કહું છું કે તું મારા સોસાયટીમાં આવજે. ગણપતિ દાદાની પધરામણી થઈ છે ને. એમ મૂક્યા છે? અરે બહુ. એટલે જાજર માન, ડેકોરેશન બેકોરેશન જોરદાર. અને છોકરાઓ તો, એટલે જે માહોલ જામ્યો છે ને, તું 1 મિનિટ થશે તને દર્શન કરતા, પણ પછી તું સોસાયટી છોડીને નહીં જાય. એમ? જે માહોલની જમાવટ કરી આખી આખી રાત ખુરશીઓ નાખીને બેઠા હોય બધા. એમ? નાસ્તા પાણી ને વાતો. એમ? શું વાત છે. એમાં પાછી આ માઇક સિસ્ટમ લઈ આવ્યા છે બધા. હા એ તો હોય છે લગભગ. અને જે કહેવું હોય ને, જે પણ વાતો કરે માઇકમાં જ બોલે છે. ચીડવેલા લોકોને સંભળાવે છે માઇકમાં. અમારા હમણાં બોલ લાલો કેવું બોલ્યો કે જેમ સાપની જાતિમાં કોબરા હોય. અચ્છા. એમ માણસની જાતિમાં અમુક ગોભરા હોય. ગોભરો એટલે કે નટુ કાકા ડોનેશન આલો 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 એવું બધું ઇફેક્ટ આપે ને એવું બધું. નટુ કાકા ભાઈ માઇકમાં ડોનેશન માંગે એટલે આખા સોસાયટીને ખબર પડે કે નટુ કાકા નહીં આલ્યા. ઓ બાપ રે બાપ. એક અમારા એક સોસાયટીમાં છે જેમણે આખી આ સ્પોન્સરશીપ આલી છે. અચ્છા. એ કોર્પોરેશનનું એટલે કોર્પોરેટરનું ઇલેક્શન લડવા ગયેલા, હારી ગયેલા. અચ્છા હારી ગયેલા. પછી એ બધા બેઠા હોય બધી વાતો કરે ને કોઈ કે એમને પૂછવી કર્યું કે તમારી હારનું સાચું કારણ શું હતું? હા. તો કે હું શિકાર થઈ ગયેલો. કઈ વાતનો? સાચી મત ગણતરીનો.